આવતું વર્ષ ભારત માટે કપરું હશે? શું આ વર્ષે ભારતમાં પડશે દુષ્કાળ? દેશ પર કેટલો છે દુષ્કાળનો ખતરો? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે. અમેરિકાની એક હવામાન એજન્સીએ દાવો કર્યો છે કે આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડવાની સંભાવના છે. મળતી માહિતી પ્રમાણે નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા આગાહી કરવામાં આવી છે કે મે 2023થી જુલાઈ 2023 વચ્ચે અલ નીનોની અસર જોવા મળશે. અલ નીનોના કારણે આ વર્ષે દુષ્કાળનો 60% ખતરો છે. અલ નીનોના કારણે સામાન્યથી ઓછા વરસાદની સંભાવના 30% છે. આ વર્ષે સારા વરસાદની સંભાવના માત્ર 10% છે. અલ નીનો ઇફેક્ટના કારણે પેસિફિક મહાસાગરમાં સમુદ્રી સપાટી ગરમ થઈ જાય છે. છેલ્લા 26 વર્ષમાં 5 વાર અલ નીનોની અસર જોવા મળી છે અને 5માંથી 4 વાર દુષ્કાળનો સામનો પણ કરવો પડ્યો છે. હવે મહત્વની વાત, જો આ આગાહી સાચી પડશે તો ભારતમાં ફરી એકવાર દુષ્કાળ પડશે. દેશના કોઈ પણ ભાગમાં જો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય તો એ ઘાતક નીવડશે. ભારત ખેતી આધારિત દેશ છે અને દેશની મોટાભાગની ખેતી વરસાદી પાણી પર જ નિર્ભર છે. ત્યારે દુષ્કાળની આ આગાહી ભારત માટે ખતરાની ઘંટી સમાન છે. એક તરફ દેશમાં દુષ્કાળની આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. રાજકોટના વોર્ડ નંબર 11માં પાણી ન મળતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. મવડી વિસ્તારના સોરઠિયા પાર્કમાં પાણી ન મળતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે તેમને માત્ર 10 જ મિનિટ પાણી આપવામાં આવે છે. આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાણીનો પ્રશ્ન છે, ગેરકાયદેસર કામ ડ્રિંક પીવાય છે, ગેરકાયદેસર બે શબ્દ બોલાય છે, કચરાનો પ્રશ્ન છે, રોજ 8 વાગે ગાડી આવે છે, સવારમાં મારવાવાળા નથી આવતા, એટલે અમને રોજનો તકલીફ અતિશય વધારે થઈ ગઈ હતી ને એટલા માટે અમે આ એમ કે છે. પાણીની ને કચરાવાળાની બધાની વારવાવાળાની બધાની સમસ્યા છે. આ કચરાવાળા ટાઈમે ન આવે, વારવાવાળા ટાઈમે ન આવે, પછી આ રિઝર્વ પ્લોટ છે એમાં જેવા તેવા ગેરકાયદેસર કામ બધા થાય, દારૂ પીવાય, તો એ બધી પ્રોબ્લેમ તો નડે જ ને રહેઠાણ એરિયામાં. દુકાનો થઈ ગઈ છે અને સત્તાધારી પોતાના સત્તાના મદમાં કોન્ટ્રાક્ટમાં કામ કર્યા કરે છે. ઉનાળો શરૂ થતા પહેલા જ પાણીની અછતની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. એ બધા વચ્ચે દુષ્કાળની આગાહી કરતા લોકોની ચિંતામાં વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.